ની મહિલા કરતી સૌની રક્ષા ભ્રૂણ હત્યાને બંધ કરીને શક્તિનું ગુજરાત બને રે કિસાન વિકસે વંચિત વિકસે સૌની સાથે સૌ કોઈ વિકસે વિકાસ દિવસ રાત આજે ગતિશીલ ગુજરાત આજે જોરદાર રખવા આજે ગતિશીલ ગુજરાત આજે મહેનતની અભિદાન આજે ગતિશીલ ગુજરાત जड़ी सूर्य किरण थी जबके चढ़नी रेलम छेल छे सगले रस्ता मकान बंदो विकसिया चेक डैम ने खेत तलावड़ी रण ने थंभावी ने उबा शिक्षण मा अग्रेसर सौथी टेक्नोलॉजी मा अव्वल नंबर आधुनिकता की झड़के छे भूमि आरणियात आछे गतिशील गुजरात आछे गतिशील गुजरात नमस्कार दर्शक मित्रों, गतिशील गुजरात ना अपना आजना कार्यक्रम में स्वागत छे आप सौनु। मित्रों, श्रेष्ठतम शिक्षणना सिंचन द्वारा आदर्श नागरिकनु घड़तर थाय छे अने तेथी ज गुजरात में छेल्ला केटलाक वर्षोथी उजवाय छे शिक्षण सुधारणा अभियान गुणोत्सव। ताजेतर में गुजरात में उजवायेला त्रिदिवसीय गुणोत्सव कार्यक्रम संकलित अंशो प्रस्तुत छे आजना कार्यक्रम आरंभे। માં સરસ્વતી અને શિક્ષા ગુરુને વંદન કરતી પ્રાર્થનામાં લીન થયેલા આ બાળકો દેશની ઉજળી આવતીકાલના ઘડવૈયા છે। રમતગમત, શિક્ષણ, સ્વચ્છતા, નિયમિતતા, સત્ય જેવા ગુણોનો વિકાસ અને સાહજિક સ્વભાવનું ઘડતર વિદ્યાર્થીઓમાં શિક્ષકો દ્વારા થતું હોય છે। વ્યક્તિગત હોય કે સામૂહિક, સર્વાંગી વિકાસના પાયામાં રહેલું છે શિક્ષણ। राज्य सरकार द्वारा शिक्षण क्षेत्रे अनेकविध कार्यक्रमों आयोजन थाय छे, एमानो एक एटले गुणोत्सव। मुख्यमंत्री श्रीमती आनंदीबेन पटेले राज्य सरकारना शिक्षण सुधारणा अभियान गुणोत्सवनो महिसागर जिल्लाना हरदासपुरनी प्राथमिक शाळामांथी आरंभ करावो हतो। ઘર માં કોઈ છે નહીં? આપણે ધ્યાન આપવું, તમારે ધ્યાન આપવું, આપણે રોકાવાનું। સવારે વહેલા આવી શકીશ? એના મા બાપ એટલે એના પપ્પાને બોલાવો અને સવારે અડધો કલાક વહેલા આવીને વાંચવાનું, તૈયાર કરવાનું, ખરું કે નહીં? હાથ ધોવા છે, કેટલા હાથ ધોવે છે બધા? આજે હાથ ધોવાના છે ને બધા જલ્દી વખતે। મુખ્યમંત્રીશ્રીએ દરેક ગામને શિક્ષિત, સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા ઉપસ્થિતોને અપીલ કરી હતી। જો તમે બધા ભેગા મળીને સરસ સ્કૂલ ચલાવો, સરસ મજાના બાળકોને તૈયાર કરીએ, આખી શાળા અને આખા ગામની સ્વચ્છતા રાખીએ, ગામમાં કોઈ બીમાર જ ના પડે એવી વ્યવસ્થાઓ ઊભી કરીએ, પાણી પીવાનું હોય તો રાજ્ય સરકારની યોજનાઓનો ઉપયોગ કરીને ઘર ઘર શુદ્ધ પીવાનું પાણી પહોંચે એના માટેનો પ્રયાસ કરીએ, એક પણ બાળક અધવચ્ચેથી ઉઠી ન જાય અને સતત ભણતું જ રહે, ભણતું જ રહે એના માટેનું પ્રોત્સાહન કરતા રહીએ, વડીલો પણ ગામડા
શાળાની દેખરેખ રાખતા હોય, શાળાની અંદર શાની જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરી પાડતા હોય, શિક્ષકો પણ આવીને એવું સુંદર મજાનું કામ કરે કે બાળકને એમ લાગે મારે આ શિક્ષક જેવું થવું છે. તેઓએ ગુણોત્સવનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. ગુણોત્સવનો કાર્યક્રમ પૂરા રાજ્યમાં શરૂ થયો, એમાં લગભગ 6000 લોકો 6000 શાળાઓની અંદર 3 દિવસમાં પહોંચશે. આમાં કોઈ શિક્ષા માટે અમે આવીએ છીએ એવું નથી, પણ આવીને અમે એ જોઈએ છીએ કે પોટેન્શિયલ શું છે, ખામી શું છે. સરકાર એમને ખામીને દૂર કરવા માટે હજુ શું પ્રયત્ન કરે. ગામજનોનો ઉત્સાહ અને ઉમંગ કેવો હોય છે, બાળકોમાં કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરાવીને એમને આગળ લઈ જાય છે, અને હજુ પણ વધારે શું કરવાની આવશ્યકતા છે એ બધું જાણવા માટે બધા બહારથી અધિકારીને, મંત્રીને, એમએલએને, એમપીને બધા શાળાઓની અંદર આવતા હોય. મુખ્યમંત્રીશ્રીએ બાળકોમાં રહેલી ટેલેન્ટને બહાર લાવવા શિક્ષકો અને સમાજને અપીલ કરી હતી. દરેક વર્ગની અંદર 1-2-3 બાળકો તો એવા હોય જેનો આઈક્યુ ઓછો હોય, અને એટલે ઝડપથી ના શીખી શકે સ્વાભાવિક છે, અને એટલા માટે એના ઉપર થોડુંક વધુ ધ્યાન સ્પેશિયલ એના ઉપર શિક્ષકે આપવું પડે, મા બાપે પણ આપવું પડે. એટલે મેં કહ્યું છે કે જે બાળકો માદા છે, જે બાળકો ગ્રાસ્પિંગ પાવર ઓછો છે, બીજા બાળકો 1-10-8-2 મિનિટમાં લખી દેતા હોય, એ બાળક 1-10-8 ન લખતા 5 મિનિટ થાય. આવડે તો છે પણ વધારે પ્રેક્ટિસની એને જરૂર હોય છે ત્યારે એને ઝડપ આવે. વાંચે તો છે જ પણ એક બાળક કટડાટ વાંચે છે, બીજું બાળક ધીમે ધીમે વાંચે છે, એક બાળક તડકો એમ વાંચી લે છે, એક બાળક તડકો એમ વાંચે. એનો અર્થ એ થયો કે ઓળખે તો છે, કા ત કહેવાય, ડ કહેવાય, કો કહેવાય, પણ એને પ્રેક્ટિસ કરવાની જરૂરિયાત છે. અને એટલા માટે શાળા સમય પહેલા 1/2 કલાક એવા બાળકોને વહેલા બોલાવો. આ સંદર્ભે શાળાના જ 2 વિદ્યાર્થીઓનું ઉદાહરણ તેઓએ આપ્યું હતું. આ મારો જય બીજા બધા ઉભા થાય પેલા એ જ ઉભો થઈ ગયો અને જય હિન્દ મને કહ્યું, જય હિન્દ. એટલે અત્યારથી જો ભારતમાં સ્વપ્ના આવા નાના નાના બાળકો જો સેવતા હોય તો એની ટેલેન્ટ વધવી જોઈએ. હવે એને તકલીફ છે લખવાની, બરાબર ને? એના મેં એક મિત્ર જોડે જોડ્યો છે કે જે એ બર્ગરની અંદર કયો દીકરો હતો, હર્ષદ. આ બંનેની દોસ્તી કરાવી છે. હવે આ 100 માંથી 100 માર્ક્સ લાવનાર અને આને હજુ લાવવાના બાકી છે. એણે નક્કી કર્યું કે હું એને રોજ શીખવાડીશ. મિત્રતા આવી ગયા મિત્રો, બરાબર ને? મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે મેટ્રો સિટીને મળતી ઉત્તમ સુવિધાઓ ગામડામાં પહોંચાડવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. આપણા બાળકો ગ્રામ્ય લેવલનું બાળક હોય કે શહેરી લેવલનું બાળક હોય, પરંતુ એજ્યુકેશનમાં સૌને સમાન તક પ્રાપ્ત થવી જોઈએ એ માનવાવાળી આપણી સરકાર છે. અને કોમ્પ્યુટર હોય તો કોમ્પ્યુટર ગામડામાં પણ હોય, કોમ્પ્યુટર શહેરમાં પણ હોય, એને જે શીખવા મળતું હોય એને શીખવા મળે એ પ્રકારનું આયોજન રાજ્ય સરકાર કરે છે, ભવિષ્યની અંદર પણ કરતી રહેશે. મિત્રો, સુખ સગવડો જે કંઈ શહેરમાં મળતું હોય એવા જ પ્રકારના તકો અને સગવડો એ ગામડાઓ સુધી પહોંચે, પછી ચાહે આરોગ્યની સેવાઓ હોય, પાણીની સેવા હોય, સ્વચ્છતાની સેવા હોય, આ બધું આપણે ત્યાં પહોંચવું જોઈએ. મુખ્યમંત્રીશ્રીએ વર્ગખંડમાં જઈને
બાળકોને ગણિત વિજ્ઞાન જેવા વિષયોની પ્રશ્નોત્તરી સાથે સમજ આપી હતી. મુખ્યમંત્રીશ્રીના હસ્તે આંગણવાડીની કાર્યકર મહિલાઓને ફળોની ટોપલી આપવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીની કન્યા કેળવણી નિધિ તથા સ્વચ્છતા નિધિ અંતર્ગત ચેક અર્પણ કરાયા હતા. લુણાવાડા તાલુકાની મહિલા સરપંચો દ્વારા સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સ્વચ્છતા ઝુંબેશ માટેના શપથ લેવામાં આવ્યા હતા. દર વર્ષે 100 કલાક એટલે કે દર અઠવાડિયે 2 કલાક શ્રમદાન કરીને સ્વચ્છતાનો સંકલ્પ ચરિતાર્થ કરીશ. હું આજે શપથ લઉં છું કે અન્ય 100 વ્યક્તિઓને શપથ લેવડાવીશ. તેઓ દર વર્ષે 100 કલાક સ્વચ્છતા માટે કામ કરશે. હું મારા ગામ, મહોલ્લા, શેરી, જાહેર રસ્તાઓ, સરકારી મકાનોને સ્વચ્છ રાખીશ. ગુણોત્સવ કાર્યક્રમના બીજા દિવસે મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે તેમનો જન્મદિવસ અમદાવાદના ચાંદખેડાની સરકારી પ્રાથમિક શાળાના બાળકો સાથે ઉપસ્થિત રહી મનાવ્યો હતો. આ અવસરે પોતાના તરફથી બાળકોને મધ્યાહ્ન ભોજન યોજનામાં તેઓએ મિષ્ટાન આપ્યું હતું અને શિક્ષક સહજ ભાવે માતૃવાત્સલ્યનો ભાવ પ્રગટ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ શાળાના બાળકો સાથે સંવાદનો ઉપક્રમ પ્રયોજ્યો હતો. બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે તાપી જિલ્લાના દુર્ગમ આદિવાસી ક્ષેત્ર કુકરમુંડાની પ્રાથમિક શાળામાં ગુણોત્સવ કાર્યક્રમના ત્રીજા દિવસે પહોંચીને શિક્ષણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. તેઓએ રાજ્યની શાળાઓના બાળકો માટેની ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધી લઈ જવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ આદિવાસી વિસ્તારના આ શાળાના વિદ્યાર્થીઓ સાથે મધ્યાહ્ન ભોજન કર્યું હતું. આમ ત્રિદિવસીય ગુણોત્સવ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ જુદા જુદા વિસ્તારોની પ્રાથમિક શાળાઓમાં ગયા હતા અને શિક્ષણનું નિરીક્ષણ કર્યું હતું. ગુણોત્સવ અભિયાન હેઠળ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના પચ્છમ ગામની શાળાની મુલાકાત લીધી હતી. હું પણ અહીંયા ધંધુકા તાલુકાના પચ્છમ ગામમાં સવારે 10:30 વાગે પ્રાર્થનામાં પહોંચી ગયો. 5:30 સુધી અહીંયા સમગ્ર પ્રક્રિયામાં નજર રાખવાની છે અને સાંજે SMC સાથે, ગામના આગેવાનો, વાલી મંડળ સાથે હું અપીલ કરવાનો છું કે આ માત્ર રાજ્ય સરકારનું કામ નથી. તમારું મકાન ચણાય છે ત્યારે તમે કેવું ધ્યાન રાખો છો? પાયો કેટલો થયો, સિમેન્ટ રેતીનું મિશ્રણ કેવું થયું, પાણી છંટાયું કે નહીં, તો એ મકાનમાં રહેનાર તમારું બાળક આવતીકાલે નાગરિક બનીને અને સમાજનો પાયો છે તો એનું ધ્યાન નહીં રાખવાનું, એનું સામૂહિક ધ્યાન રાખવાનું. દર્શક મિત્રો, ગુજરાતની વધુ કેટલીક વિકાસશીલ ગતિવિધિઓ પર નજર નાખીએ એક બ્રેક પછી. ગુજરાત યહાં ઈશ્વર ઉંગલીઓ મેં ભી બસતે.
यहाँ की कला बसती है छोटे छोटे गांवों में, परिवारों में, उनके हाथों में। यहाँ के सुपरस्टार तो यही है। आइए सीखिए सुई से भी तेज आंखों और धागे से भी महीन उंगलियों से की गई एम्ब्रॉयडरी। ये शानदार ब्लॉक प्रिंटिंग है। बांधनी का ये लहंगा जिसे दुल्हन बनी बेटियों को सजाने के लिए बनाया गया है, क्या इसीलिए ये इतना प्यारा है? पाटन की इस पटोला सिल्क साड़ी को बनाने में 7 महीने लगे, या यूं कहिए कि 700 साल। यहां खुशबू है गुजरात की। भाई साहब, बेटी की शादी का लहंगा ले जाइए सौगात में। अरे कुछ दिन तो गुजारिए गुजरात में। दर्शक मित्रों, ગુજરાતના ખેલાડીઓને વૈશ્વિક કક્ષાની તાલીમ મળે અને ખેલકૂદ ક્ષેત્રે તેઓ વિશેષ સુવિધા પ્રાપ્ત કરે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ આયોજન એટલે ખેલ મહાકુંભ. તાજેતરમાં અમદાવાદમાં ખેલ મહાકુંભ 2014નું ઉલ્લાસમય વાતાવરણમાં સમાપન કરાયું હતું. રમતગમતના મેદાનો પર સ્વસ્થ, સ્વચ્છ અને ખેલદિલ ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. શિસ્ત, નિયમિતતા અને ખેલદિલીના ગુણો વિકસે છે રમતગમત દ્વારા. ગુજરાતના રમતવીરો માટે ખેલ મહાકુંભ 2014 ઉત્સાહપૂર્ણ બની રહ્યો હતો. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે રાજ્યના વિરાટ રમતોત્સવ ખેલ મહાકુંભ 2014નું મોટી સંખ્યામાં ઉપસ્થિત રમતપ્રેમીઓ અને રમતવીરોની ઉપસ્થિતિમાં અમદાવાદમાં સમાપન કરાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના પ્રતિભાવંત ખેલાડીઓને વૈશ્વિક કોચિંગ રાજ્ય સરકાર પૂરું પાડશે તેવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. જે સ્ટેટ કક્ષાએ અને ઇન્ટરનેશનલ કક્ષાએ જે વિદ્યાર્થીઓએ પોતાનું કૌવત બતાવ્યું છે એવા વિદ્યાર્થીઓને મે વેકેશનની અંદર સ્પેશિયલ કોચિંગ આપવામાં આવશે. સ્પેશિયલ કોચિંગ આપવામાં આવશે અને એના માટે આપણે વિદેશમાં સારામાં સારા કોચ પસંદ કરીને આપણે લાવવાના છીએ કે જે તમને તમારી જે શક્તિ છે, જે આવડત છે, જે ખેલ તમે રમો છો, જે રમત તમે રમો છો એની અંદર આના કરતાં પણ વધારે પરફોર્મન્સ કેવી રીતે બતાવી શકો એની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિઓ પણ હોય છે. આ બધું કામ કરવા માટે કેટલાક સાધનો પણ આપણે ખરીદવા માંગીએ છીએ કે જે સાધનોના સહાયથી તમે બધા પહેલા પ્રેક્ટિસ કરી શકો અને ત્યાર પછી રમતના મેદાનમાં ઉતરી શકો. જે રીતે વિદેશોની અંદર વિદ્યાર્થીઓને શરૂઆતમાં આવા ટેકનોલોજીવાળા સાધનોનો ઉપયોગ કરીને એના મસલ્સ પાવરફુલ થાય એના માટેની પહેલી ટ્રેનિંગ આપવામાં આવે છે, જે આપણા ત્યાં વ્યવસ્થાઓ નથી. અને એટલા માટે આપણે એ પણ નિર્ણય કર્યો છે કે હવે આ પછીના બજેટની અંદર એની જોગવાઈ કરીને આપણો ગુજરાતનો વિદ્યાર્થી પણ ટેકનોલોજીના માધ્યમ દ્વારા પોતાના શરીરના મસલ્સ ને સ્નાયુઓને મજબૂત બનાવે અને ત્યાર પછી રમતના મેદાનમાં આવે. ત્યારે હું નથી માનતી કે કોઈની તાકાત વિશ્વભરની અંદર હોય કે જે ગુજરાતના વિદ્યાર્થીને હરાવી શકે. મિત્રો, તેઓએ જણાવ્યું હતું કે જે ખેલે તે ખીલે છે. જે ખેલે એ ખીલે. મિત્રો, આજે સમાપન થયું એટલે એમના માની લીધા કે હવે કાર્યક્રમ પૂરો તો આવતા વર્ષે રમવા માટે જઈશું. એવો નહીં, આજુબાજુના મેદાનોમાં, સોસાયટીઓના ખુલ્લા મેદાનોમાં, જ્યાં પણ મેદાન તમને દેખાતું હોય ત્યાં 1 કલાક 2 કલાક જ્યાં સુધી શરીરમાં પરસેવો ન વળે ત્યાં સુધી અભિનંદન આપ્યા હતા. અમદાવાદ શહેરના સૌ વિદ્યાર્થી ભાઈ બહેનોને અભિનંદન આપીશ કે જેમણે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને 270 મેડલ પ્રાપ્ત કર્યા છે.
આ સ્પર્ધાઓમાં જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ વિજેતા થયેલા ખેલાડીઓને કુલ મળીને રૂપિયા 27.73 કરોડની પ્રોત્સાહક ઇનામી રકમ મુખ્યમંત્રીશ્રીએ રમતવીરોને અર્પણ કરી હતી. રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી શ્રી નાનુભાઈ વાદાણીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રીશ્રીનો જન્મદિવસ હોય વિશેષ શુભકામના પાઠવવામાં આવી હતી. ખેલ મહાકુંભના થીમ સોંગ પર ખેલાડીઓ ઝૂમી ઉઠ્યા હતા. કાયદા રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજા, સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, અમદાવાદના મેયરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સચિવ શ્રી ભાગ્યેશ ઝા, વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને રમતગમત ક્ષેત્રના અગ્રણીઓ તથા રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, આપણા આજના કાર્યક્રમનો સમય થાય છે અહીંયા પૂરો. આપણા ગરવા ગુજરાતના વિકાસની આવી જ અવનવી વાતોનો રસ્તાળ લઈને ફરી ઉપસ્થિત થઈશું આપની સમક્ષ આવતા સપ્તાહે. આવજો.